ગુજરાતના બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાનજી મહારાજનું યાત્રાધામ દરેક ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ આ આસ્થાનું કેન્દ્ર હાલમાં મોટી લગાવેલી હનુમાનજીની પ્રતિમા અને તેની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોને લઈને વિવાદમાં છે. સોશિયલ મીડિયામાં ભીંતચિત્રમાં હનુમાનજીને જે રીતે સેવકને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે તેને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ થયો છે, જેને પગલે VHP પણ મેદાનમાં આવી ગયું હતું અને જે મંદિરના સંચાલકો છે તેને રજૂઆત કરી હતી. આગળના દિવસે મંગળવારે અમે સાળંગપુર ગયા હતા, કોઠારીશ્રીને મળ્યા અને કોઠારીશ્રીએ વાત કરી કે જો હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય તો હનુમાનજીની જે પ્રતિમા છે જે એને નીચે દેખાડવામાં આવી છે એનું અમે નિરાકરણ કરશું. આગામી 8 દિવસમાં વડતાલ ગામે અમે અમારી કમિટી બોલાવશું, એમાં પણ આ મૂકશું અને આનો તાત્કાલમાં તત્કાલ જે થાય એનો નિર્ણય લેશું અને હિન્દુ સમાજને આ જે દિલ દુભાણું છે એ બદલ સ્વામીજીએ એવું કીધું છે કે અમે આ પ્રતિમા હટાવી લેશું, એ તમને ખાતરી આપું છું. વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું અને જે મંદિર છે તેના સંચાલકો સાથે વાતચીત કરી, વાત પહોંચી વડતાલ સુધી. પરંતુ હવે કથાકાર મોરારી બાપુએ પણ તંજ ખેંચી લીધો છે ત્યારે ફરી વિવાદની અંદર ક્યાંક વધારો થયો હોય તેવું લાગે છે. શું કહે છે મોરારી બાપુ, સાંભળી લઈએ. હિન્દ ધર્મ હમ શ્રેષ્ઠ, હમ શ્રેષ્ઠ તુમ નિમ્ન, તુમ નિમ્ન. અપની શ્રેષ્ઠતા સિદ્ધ કરને કે લીએ આજ દુનિયા મેં ખબર નહીં ક્યાં ક્યાં કપટ ઓર ફરેબ ચલ રહા હૈ. हमारे सौराष्ट्र में एक जगह हनुमान जी की इतनी सुंदर बड़ी मूर्ति, हम तो खबर नहीं इतनी बड़ी मूर्ति है, तो वो नीचे हनुमान जी की मूर्ति और नीचे हनुमान जी उनके किसी महापुरुष को प्रणाम करते हुए सेवा करते हुए दिखाए. ये सब हीन धर्म है. अब सोचो, समाज को जागरूक होने की बहुत जरूरत है. लोग मुझे कहते बापू आपको बोलो, मैं बोला तब मेरे साथ कोई नहीं बोला, अब तुम बोलो, तुम क्या कर रहे हो, बोलो बोलो बंगला बोलो, अय्या कह रही आटड़ी खोलो, बाळेलू जीप थी भांखो अने रदामाना हंगरी राखो, बोलो बोलो बोलो. વિશ્વ હિન્દુ પરિષદ બાદ હવે કથાકાર મોરારી બાપુએ પણ જ્યારે પ્રહાર કર્યા છે ત્યારે સાળંગપુર ખાતે જે મંદિરના સંચાલકો છે તેને મામલો વડતાલ સુધી પહોંચાડ્યો છે. ત્યારે કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલથી આજ રાત સુધીમાં નિર્ણય થઈ જશે અને કાલ સવાર સુધીમાં શું નિર્ણય થયો તે સામે પણ આવી જશે. ઈટીવી ભારત, ભાવનગર.